चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आप गुजराती अंदर पाठ त्रण द्विदल आप समझवाना छे, बराबर। जेमना लेखक छे डॉक्टर आई के विजयी वाला, जेनो जन्म 14/7/1960, बराबर। डॉक्टर आई के विजळी वाला नो जन्म भावनगर जिला ना अमरगढ़ मा थयो हतो। तेवो व्यवसाय डॉक्टर छे। साइलेंस प्लीज। मोतीचारो, प्रेम नो पगरव अने उंदर भाई नी आंखो आवी वगैरे एमना जाणीता पुस्तको छे, बराबर। अहीं आपणे बराबर जोईए तो के बे बोध कथाओ सादी अने सरळ शैलीमां आपवामां आवेली छे। प्रथम बोध कथामां शिल्पीनी आत्मनिष्ठा अने प्रभुनिष्ठा सुंदर रीते व्यक्त थई छे। तो बीजी बोध कथामां एक युवक पोताना व्यवसाय प्रत्ये केटलो गंभीर अने सनिष्ठ छे एनी चोटदार शैलीमां रजूआत करेली छे। मित्रो, आपणे द्विदल, द्विदल એટલે શું કે બે ભાગમાં વેચવામાં આવેલી છે કથાના બે ભાગ છે, બરાબર। આ પાઠની અંદર કથાના બે ભાગ છે, બરાબર છે। તો જે લેખક છે એને બે ભાગમાં વેચેલી છે। પહેલો ભાગ જે છે તે મૂર્તિ માટે, જે મૂર્તિ ઘડનાર જે શિલ્પી છે એના માટેનો બતાવેલો છે। તો આપણે પહેલા શરૂઆતની અંદર પાઠ ત્રણની અંદર આપણે પેલો ભાગ જોઈશું, તો એની અંદરથી આપણે શું શીખવા જેવું છે એ બોધ આપણે લેવાનો છે કે આ પાઠની અંદર શું આપણને શીખવા મળે છે, બરાબર, એ જોવાનું છે। તો ભાગ એક, એનું નામ છે મૂર્તિ। એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો, બરાબર। એક માણસ જે છે એક વખત પોતાના ગામ નવા મંદિરનું નિર્માણ, એટલે કે એના ગામમાં નવું મંદિર બની રહ્યું હતું, તે મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો। એ કોઈ જાણકાર નહોતો, જુઓ માણસ કેવો હતો, અજાણ્યો હતો, તે કઈ જાણતો હતો નહીં, બસ એ જ જોવા માટે ગયો હતો। ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। જુઓ શિલ્પી, ત્યાં એક માણસ પોતાના ગામમાં જયારે એક નવું મંદિર બની રહ્યું છે ત્યારે ત્યાં અજાણ્યો થઈને, જે કઈ જાણતા જ ન હોય એને શું કહેવાય, અજાણ્યો, અજાણ્યો થઈને ત્યાં જાય છે અને ત્યાં જઈને જુએ છે। તો એક શિલ્પી બરાબર એકાગ્રતાથી, ખૂબ જ એકાગ્રતાથી, એકાગ્રતાથી એટલે ધ્યાનથી, એકાગ્રતાથી એટલે કે ધ્યાનથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। અને શેમાંથી મૂર્તિ ઘડી રહ્યો હતો મિત્રો, તો આરસ પહાણના પથ્થરમાંથી। કોની મૂર્તિ ઘડી રહ્યો હતો, તો કે ભગવાનની। કોણ ઘડી રહ્યું હતું, તો કે એક શિલ્પી। અને કેવી રીતે ઘડી રહ્યો હતો, તો કે એકાગ્રતાથી, એકાગ્રતાથી એટલે શું થાય, ધ્યાનથી, ખૂબ જ ધ્યાનથી ઘડી રહ્યો હતો। પેલા માણસને એના કામમાં રસ પડી ગયો, જે માણસ મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો એ માણસને આ શિલ્પીના કામમાં ખૂબ જ રસ પડી ગયો, એટલે કે એને મજા આવી જોવાની,
એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. એ જ્યારે શિલ્પી મૂર્તિ ઘડતો હતો એ માણસને જોવાની ખૂબ જ મજા આવી એટલે એ માણસ તેની બાજુમાં બેસી ગયો. કોની બાજુમાં બેસી ગયો? તો કે શિલ્પીની બાજુમાં બેસી ગયો. શિલ્પી એટલે કોણ? મૂર્તિ ઘડે તેને શું કહેવાય? શિલ્પી કહેવાય, બરાબર. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એવામાં એનું ધ્યાન ક્યાં જાય છે? તેની બાજુમાં જે મૂર્તિ પડેલી છે એ મૂર્તિ પર પડ્યું. કોનું ધ્યાન ગયું? તો પેલો માણસ જે મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો એ માણસનું ધ્યાન બાજુમાં એક શિલ્પીની બાજુમાં મૂર્તિ પડેલી છે એ મૂર્તિ પર જાય છે. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? બાજુમાં શિલ્પીની બાજુમાં પણ એક મૂર્તિ પડેલી છે, બરાબર. એટલે એને જોઈ અને એને નવાઈ લાગી કે ભાઈ આ એક મૂર્તિ પડેલી છે, તો આના જ જેવી મૂર્તિ બીજી શા માટે આ શિલ્પી ઘડી રહ્યો છે? એટલે એને શિલ્પીને કહ્યું કે ભાઈ એક જ મંદિરમાં એક સરખી બે મૂર્તિની જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો. શિલ્પીએ શું જવાબ આપ્યો? કે ના, બે એક સરખી મૂર્તિની જરૂર નથી, આવી એક જ મૂર્તિની જરૂર છે. આવી એક જ એટલે મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. જુઓ, આખી મૂર્તિ બની ગયા પછી છેલ્લે થોડુંક નુકસાન થયું છે મૂર્તિમાં, એટલે મેં એ મૂર્તિને બાજુમાં પડતી મૂકી અને હું બીજી નવી મૂર્તિ બનાવી રહ્યો છું. પેલા માણસે ઉભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ, બરાબર. પેલા માણસે જે પડતી મૂકેલી છે મૂર્તિ, કે ભાઈ આમાં મને તો કઈ નુકસાન દેખાતું નથી, બરાબર છે. તો આ માણસને ક્યાં નુકસાન કરવું છે? તો એ ચારે તરફ એ મૂર્તિને જુએ છે, તપાસે છે, અને એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. હવે પેલો માણસ જે મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો એ માણસે આ મૂર્તિને તપાસી, બધી બાજુ જોઈ. શિલ્પીએ કહ્યું કે ભાઈ આમાં નુકસાન થયું એટલે કે મેં બાજુમાં મૂકી દીધી છે અને નવી મૂર્તિ ઘડી રહ્યો છું. એટલે તો પેલા માણસને નવાઈ લાગે છે અને એ મૂર્તિને બધી બાજુ ચારે તરફ ચકાસે છે, જુએ છે. એટલે એ માણસને કઈ આ મૂર્તિમાં નુકસાન દેખાતું નથી. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું. એને ફરીથી નવાઈ લાગી, આશ્ચર્ય એટલે કે ફરીથી નવાઈ સાથે પૂછ્યું કે આ મૂર્તિમાં મને તો કાંઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? શું કહે છે કે તમને આ મૂર્તિની અંદર કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો, શિલ્પીએ કહ્યું. પેલા માણસે કહ્યું કે મેં તો બધી બાજુ મૂર્તિ તપાસીને જોઈ પણ મને આમાં કોઈ જગ્યાએ નુકસાન દેખાયું નથી, તો તમને અહીંયા કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે શિલ્પીએ મૂર્તિને જે મૂર્તિના નાક પાસે ઘસરકો હતો, ઘસરકો એટલે કે લીસોટો, ઘસરકો એટલે લીસોટો, જે ઘસરકો એટલે કે લીસોટો પડી ગયો હતો, બરાબર, તે પેલા માણસને બતાવ્યો. પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું. જુઓ, શિલ્પીએ આ નાક પાસે પડેલો ઘસરકો બતાવ્યો એટલે પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું, ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. ખૂબ જ ઝીણવટથી જોયું ત્યારે તેને આ નાનો એવો લીસોટો જે મૂર્તિના નાક પાસે પડી ગયેલો હતો તે દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એણે શું શિલ્પીને પૂછ્યું કે તમે જે આ મૂર્તિ છે તેની સ્થાપના
जग्याए करवाना छो बराबर एटले पेला 20 फूट ऊंचा स्तंभ ऊपर शिल्पी ए जवाब आप्यो। शिल्पी ए शू कयो आ मांगणी थी बतावे छे बराबर के पेलो जे 20 फूट ऊंचो स्तंभ छे स्तंभ एटले थांभलो स्तंभ एटले थांभलो જે 20 ફૂટ ઊંચો છે બરાબર એના ઉપર એવું શિલ્પીએ જવાબ આપ્યો પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એનાથી કહેવાય ગયું ભલા આદમી જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કે આ 20 ફૂટ જે ઊંચી જે સ્તંભ છે બરાબર એના પર જ જો તમારે આ મૂર્તિની સ્થાપના કરવાની હોય તો આ આટલી બધી મહેનત ખોટી શા માટે કરો છો બરાબર ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરપો છે શું કહે છે કે ત્યાં કોઈ જોવા જવાનું છે કે એના નાક પર નાનો લીસોટો છે કારણ કે જો આપણે નજીકથી જોયું તેને બધી બાજુ પેલા માણસે તપાસી જોઈ છતાં પણ તેને જો આટલો નાનો ઘસરપો લીસોટો ન દેખાયો હોય તો આ તો 20 ફૂટ ઊંચા સ્તંભ પર આ મૂર્તિની સ્થાપના કરવાની છે બરાબર તો એ કેવી રીતે દેખાશે બરાબર તો આટલી બધી મહેનત તમારે શા માટે કરવી જોઈએ શિલ્પીએ પોતાનું કામ અટકાવી એ માણસ સામે જોયું શિલ્પી થોડીક વાર તેનું જે કામ કરતો હતો તે ત્યાં થંભી ગયો અને તે પેલા સામેના માણસ સામે જુએ છે પછી હસીને બોલ્યો ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી પરંતુ હું અને મારો ભગવાન તો આ વાત જાણીએ છીએ ને જુઓ પેલો શિલ્પી એ ખૂબ સરસ આ માણસ સામે જોઈને જવાબ આપ્યો કે શિલ્પી એ પેલા માણસની સામે જોવે છે અને હસે છે અને બોલે છે ચાલો તમે મને નથી જોતા કે કોઈ માણસ નથી જોતો કે કોઈ જોવાવાળા લોકો પણ નથી જોતા કે આ 20 ફૂટ ઉપર જે સ્તંભ પર સ્થાપેલી મૂર્તિના નાક પર ઘસરકો છે એટલે કે નુકસાનવાળી મૂર્તિ છે બરાબર પણ મને ખબર છે હું અને મારો ભગવાન બંનેને તો ખબર છે ને બંનેને ભગવાન તો જુએ છે ને બરાબર આ વાતને જાણીએ છીએ કે આ મૂર્તિમાં નુકસાન થયું છે બરાબર તો મિત્રો તમને બધાને ખબર પડી કે જુઓ માણસ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુની તમે ચોરી કરતા હો તમે એવી જગ્યાએથી લેતા હોય વસ્તુ કે ઘરમાંથી કોઈ છે ને કોઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે મમ્મીને પૂછ્યા વગર પૈસા લઈ લેતા હોય છે બરાબર તો એને ખબર નથી હોતી કે મને કોઈ જુએ છે બરાબર એને એમ છે કે આજે મમ્મી ઘરમાં નથી બરાબર પણ એને એટલી ખબર નથી કે આ ભગવાન આપણને જોઈ રહ્યો છે બરાબર એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરી શરૂ કરી દીધું આટલું પેલા માણસને કહી અને ફરીવાર આ શિલ્પીએ પોતાનું કામ ધ્યાનપૂર્વક ફરીથી શરૂ કર્યું નિઃ શબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો બરાબર નિશબ્દ એટલે કે બોલ્યા વગર જ પેલો માણસ આ શિલ્પીને જોઈ રહ્યો આ બોધ કથા પરથી મિત્રો શું જાણવા મળે છે કે ક્યારેય પણ આપણને એમ થાય કે મને કોઈ જોતું નથી હું ખોટું બોલીશ બરાબર પૂછ્યા વગરની વસ્તુ લઈ લઈશ તો એ વાત તદ્દન ખોટી છે મિત્રો એ આપણને પણ ખબર હોય છે કે અહીંયા કોઈ નથી પણ આપણને એટલી ખબર છે કે આપણો ભગવાન જુએ છે માટે કોઈ દિવસ ક્યારે પણ કોઈને પૂછ્યા વગર અથવા તો કોઈ ઘરમાં હોય કે ન હોય તો એ વસ્તુને અડકવી જોઈએ નહીં ભગવાન આપણને સતત નિહાળતો હોય છે બરાબર મિત્રો તો આજે આપણને બોધ કથામાંથી સરસ મજાનું શિલ્પીનું જે વર્ણન છે તે આપણને ખૂબ જ ગમ્યું બરાબર તો હવે આપણે આ પાઠ આ તમારે તૈયાર કરવાનું છે એટલે કઈ રીતે તૈયાર કરવાનું છે તે જુઓ હોમવર્કની અંદર માં પાઠ્ય પુસ્તકમાંથી
वाचन करवानुं छे। आज पार्ट एक एटले के पहेलो भाग छे, भाग पण वाचवानो छे, अने पछीनो ज्यारे तास आवे त्यारे बीजो पार्ट पण तमारे वाचवानो छे, अने वाचीने पछी ज बीजा पीरियड नी अंदर बीजा वीडियोनी अंदर आने पछीनो ज्यारे आपणे वीडियो आवशे त्यारे बीजो पार्ट समझाशू। एटले होमवर्क नी अंदर फक्त ने फक्त तमारे रीडिंग करवानुं छे, पार्ट टर्न नुं वाचन करवानुं छे, बराबर छे। चलो मित्रों।